હેલો મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વર્ગમાં. તો કેમ છો તમે બધા? મજામાં આશા રાખું છું કે એકદમ જલસા કરતા હશો. તો આગળના વ્લોગમાં જોઈએ મુજબ આપણે હવે આજે પાછું અડધું જે કાંજીનું કામકાજ રહી ગયું હતું એ આજે પૂરું કરવાનું છે. અડધી કાંજી હજી મેળામાં ગોઠવવાની બાકી છે. અને આજે વાતાવરણ પર મસ્ત એવું છે, મસ્ત પક્ષીઓનો અવાજ આવે છે, બળદો નિરણ ખાય છે હવારમાં, ને આ પારે હું થાંભલે ચડીને બેઠું છે. તો આ કાંજી છે એટલે ઉધી હતી અહીંયા, એટલું ખાલી થઈ ગયું છે. આજે બપોર સુધીમાં નહીં ખાલી થઈ જશે. આજ તો એ જ કંઈક આવી રીતના હાંઠીઓ નાખીએ અમે ડુંગળીના થર પછી હાંઠીઓ નાખીએ જેથી ડુંગળી બગડે નહીં. ઊંચો બહુ થઈ ગયો છે મેળો ભાઈ. ભૌતિકભાઈ ડુંગળી ગૂંથવા મળ્યા છે. બતાવો તો ભૌતિકભાઈ ડુંગળી બતાવો તો ખરા, કેવું તમે ગૂંચ્યું છે એમ પકડો તમે હાથમાં. વાહ ભાઈ વાહ, ભૌતિક ને આમ ગૂંથતા આવડી ગયું. ભૌતિક સારું ગૂંચ્યું હો તે. ગ્લાઈઝ પ્લાન માં આવ્યા છે ચેન્જીસ. હવે મિની ટ્રેક્ટર થી લાવે છે ગાડીઓ ભરી ભરીને. એક ફેરાથી એટલું ખડકાઈ ગયું છે, ઘણું કરવાનું તો ખડકાઈ ગયું. હવે જાય છે પાછા ફરવા. તો આ મેળાનો છેલ્લો થર આવી ગયો છે. હવે અડધું નાખી દીધી છે છેલ્લા સરની. હું શું બહુ છું, અહીંયા તાર આવી ગયા લાઈટને. તો હવે છેલ્લો કાંજીનો ફેરો ભરી લીધો છે અને હવે જઈએ છીએ ગંજી નાખવા. હવે કાંજીનું કામકાજ અહીંયા પૂરું થઈ ગયું છે. ગઈસ બપોરે સરસ એવું મસ્ત કામ કરતા હતા, ત્યાં વરસાદી માહોલ જામી ગયો. આ બધું ઢાંકી દીધું છે ટ્રેક્ટર ને ગંજી મેળો ને બધું. જોઈએ હવે વરસાદ આવે છે કે નહીં, લાગે તો શે આવશે એવું વાદળા ઉપરથી. બપોરે આવવા મળ્યો છે વરસાદ, હવે સાટા આવવા મળ્યા છે. આપણે સારોલાની એક ગંજી ઢાંકતા આવીએ. છેટે થયેલો આવે છે વરસાદ. ઓહો, વાતાવરણ દર અડધી કલાકે દગો દે છે. જુઓ તમે હવે પાછો તડકો નીકળી ગયો ઘડીકમાં. તો હવે આ બધું કાઢવું જોઈએ, આ માસ્ક પહેરાવ્યા હતા એ બધા નિરણને. તડકો નીકળી ગયો બોલો ઘડીકમાં. તો ગાઈઝ બપોર પછી વરસાદ તો ન આવ્યો પણ અમને તોડવી આજે એટલી અહીંયા જાહેર પડી હતી, એ બધી ખડકી દીધી છે અહીંયા. હવે હવે આ કડબની ગંજી ઉપર કાગળ ને એવું નાખી દે એટલે પછી કઈ લપ જ ન રહે આની. તો હવે કડબની ગંજી ઉપર કાગળ ને બધું નાખી દીધું છે અને માથે ભારે વજનવાળા લાકડા મૂકી દીધા જેથી વરસાદમાં પવન આવે તો એના કારણે ઊડે નહીં. જોઈ લો કઈ કામ ગોઠવું છે. સાથોસાથ કાંજીનું કામકાજ પૂરું થઈ ગયું છે. જુઓ તમે હવે કાંજીને ગંજીના શોર્ટ્સ. આજે દિવસના અંતે જે ગાડી ભરેલી હતી છાણની એ ખાલી કરવા જવાનું છે. હવે તો બળદને છોડીએ અને બળદગાડી જોડીને ઉપડીએ.
ખાતરની ગાડી ખાલી કરી આવીએ આપણે ખેતરમાં જઈને. તો આ વિડીયોને આપણે અહીંયા જ પૂરો કરીએ, મળીએ આવતીકાલે નવા બ્લોગમાં. અને કાંઈ તમારું કાંઈ સજેશન હોય વિડીયો બાબતે તો જરૂરથી કોમેન્ટ કરજો. તો મળીએ આવતીકાલે, ત્યાં સુધી જય હિન્દ જય ભારત.